જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રીની ચિત્રાવલી સદગતિ અને જીવન મુક્તિ. આત્માને પરમાત્મા સાથે જોડી દેવો, મેળવી દેવો એ યોગનો ઉદ્દેશ છે. પરમાત્માથી છૂટો પડેલો આત્મા જ્યાં સુધી પોતાના ઉદ્ગમ કેન્દ્રમાં પાછો વળી જતો નથી ત્યાં સુધી તે માતાથી છૂટો પડી ગયેલા બાળકની માફક દુઃખી અને અશાંત રહે છે. જન્મ અને મરણના ચક્રની ફેર કુદરીમાં પડેલો જીવ 84 લાખ યોનિઓમાં ફરતો રટતો રહે છે અને અનેક પ્રકારના યાતનાઓ સહન કરતો વાસનાઓ અને કામનાઓના સંસ્કારોમાં બંધાઈને અનિચ્છનીયતા ખેંચાતો રહે છે. આ અસહ્ય સ્થિતિમાંથી છૂટવા માટેનો માર્ગ તે આધ્યાત્મિક સાધનાનો માર્ગ. યોગી લોકો સંસારનો ત્યાગ કરીને બહુ બંધનોથી છૂટીને પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશથી અત્યંત કષ્ટ સાધ્ય તપસ્યાઓ કરે છે. સત્સંગ, સ્વાધ્યાય, કથા કીર્તન, જપ, યજ્ઞ, તીર્થ દાન વગેરે નો આ જ મુખ્ય ઉદ્દેશ છે. આ એ દ્વારા બંધનોમાંથી મુક્તિ મેળવી આત્માના ઉદ્ગમ સ્થાન એવા પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તેમાં લીન થઈ શકાય. અને આ બધાનો હેતુ છે કે મુક્તિ મેળવી એ જ માનવ જીવનની સર્વોત્તમ પુરુષાર્થ ગણાય છે. જેને મુક્તિ મેળવી તેને જીવનનો ઉત્તમ લાભ મેળવી લીધો ગણાય. મુક્તિ મેળવી માનવ ધન્ય બની જાય છે. ઉજ્જવળ ગતિ મોક્ષ મેળવવાના જેટલા સાધનો જાણીતા છે તે સર્વમાં ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ છે. જેમ બિડાયેલી કરી સૂર્યની ગરમી પ્રાપ્ત થતા પોતાની મેળે ખીલી ઉઠે છે અને અત્યંત થોડા સમયમાં જ કુળ બની જાય છે. તે જ પ્રમાણે ગાયત્રી તપ દ્વારા આત્માના બંધનનો સ્વત ખુલી જાય અને સાધકની માનસિક ભૂમિકા વિકસિત થઈને તે થોડા જ વખતમાં એવી એક સ્થિતિએ પહોંચી જાય છે કે જેને પરમહંસ ગતિ, સિદ્ધાવસ્થા, સમાધિ, આત્મ સાક્ષાત, બંધન મુક્તિ, ઈશ્વર પ્રાપ્તિ, બ્રહ્મ નિવારણ કે પરમાનંદ વગેરે નામથી ઓળખવામાં આવે છે. સદન કસાય, ગણિકા, અજામિલ, અરણ્યકેશપો વગેરે પ્રસિદ્ધ દુષ્ટોના ઉદ્ધાર થયો. સબળી, અલ્યા, દ્રૌપદી, ઉડલા વગેરેની સ્ત્રીઓ અને જટાયો, નિશા જેવા સામાન્ય કોટીના જીવોને સદગતિ પામ્યા. આવી અદ્ભુત પ્રકારની ઈશ્વર કૃપા જેને પ્રાપ્ત કરીને થોડા પ્રયત્નમાં જીવનનો ઉદ્ધાર થઈ શકે તેવી કૃપા ગાયત્રી માતાના અનુગ્રહથી સાધકને અવશ્ય પ્રાપ્ત થાય છે. જય ગુરુદેવ.